इंटरसेप्टर वाहन આપવામાં આવ્યા છે, ત્યારે ઓવરસ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટે ઇન્ટરસેપ્ટર વાહનો મુખ્ય ધોરી માર્ગો પર પેટ્રોલિંગ કરે છે, ત્યારે આવો જાણીએ કેવી રીતે કામ કરે છે ઇન્ટરસેપ્ટર વાહન। ને તમારું વાહન ઓવરસ્પીડમાં ચલાવો છો તો ચેતી જજો, કારણ કે ઓવરસ્પીડિંગ કરશો તો ઈ મેમો તરત જ ઘર સુધી પહોંચી જશે। सेंट्रल रोड रिसर्च इंस्टीट्यूट दिल्ली द्वारा गुजरात हाईकोर्ट में सबमिट करेला रिपोर्ट मुजब 8 विस्तारों पीक अवर्स दरमियान जोखमी है, जेमा एसजी हाईवे, सरखेज, जेतलपुर, ओढ़व, नारोल और रामोल विस्तार समावेश थाय छे। राज्य में कि शहर में ओवरस्पीडना कारण अनेक अकस्मातों बनी रहा है, जेने अटकाववा माटे दरेक राज्य में आ वाहन आपवामां आव्या छे। त्यारे बात करी अमदावाद शहर नी, तो अमदावाद में 4 जेटला वाहनों आपवामां आव्या छे, जेमांथी 2 पूर्व में कार्यरत छे अने 2 पश्चिम में काम करी रही छे। गुजरात पुलिस ना उपयोग माटे आ इंटरसेप्टर वान तैयार करवामां आवी छे। इंटरसेप्टर वान अने सीसीटीवी ना सॉफ्टवेर द्वारा ओवरस्पीड पर ब्रेक लगाववानो प्रयास ट्राफिक पोलीसे शुरू कर्यो छे। आ वाहनों द्वारा वाहन अकस्मात में घणा व्यक्तिओ इजाग्रस्त हालत में वाहन में फसाई जाए छे, तेमने बहार काढ़वा माटे वाहनना दरवाजा तोड़ी के कापी नाखी इजाग्रस्त ने बहार काढ़वा अने कुदरती आफतोनो समय नागरिकों ने उपयोगी बनी रहे तेवी तैयारी पण वाहन में छे। ઓવરસ્પીડના કારણે બનતા અકસ્માતો અને જે રીતે લોકો અત્યારે બેફામ થઈને વાહનો ચલાવી રહ્યા છે, બેખોફ થઈને વાહનો ચલાવી રહ્યા છે, તેને રોકવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઇન્ટરસેપ્ટર વાન જે છે તે આપવામાં આવી છે। દરેક રાજ્યમાં 48 જેટલી વાન છે। અત્યારે હું જો વાત કરીશ તો આપણે અત્યારે એસજી રિંગ રોડ પર છીએ કે જ્યાં જે વાહનો આવતા હોય છે તે કમસે કમ 70-80-90 સુધીની જે સ્પીડ છે તેના ઉપરથી વાહનો જે છે તે આવતા હોય છે, અને તે વાહનોના કારણે ઘણી વખત અકસ્માતોના જેવા બનાવો જે છે તે પણ બનતા હોય છે, અને તેને જ રોકવા માટે જે રીતે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસની ઓવરસ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર વાહનો જે છે તે મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ તથા રેસ્ક્યુ વ્હીકલ એવા 48 હાઈવે પેટ્રોલ વાહન આપવામાં છે તે આવ્યા છે, અને ઇન્ટરસેપ્ટર વાહન જે છે તે આપણે અત્યારે બતાવી રહ્યું છું। અહીંયા જે પોલીસ દ્વારા પણ જે કામગીરી જે છે તે થતી હોય છે, અત્યારે વાત કરીશ વાહન અકસ્માતમાં ઘણા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઈ જાય છે, તેમને બહાર કાઢવા માટે વાહનના દરવાજા તોડી કે કાપી નાખી ઇજાગ્રસ્તને બહાર કાઢવા માટે પણ આ ઉપયોગી બન્યું છે। ત્યારે જે રીતે આ વાહનની જો વાત કરીશ તો વાહનમાં પણ જે રીતે અત્યારે આ એસપી રિંગ રોડ જે છે ત્યાં કે પછી સરખેજ જેવા કે પછી અમદાવાદના અલગ અલગ એવા વિસ્તારો કે જ્યાં આ જ રીતે વાહનો જે છે ફરતા હોય છે, બેખોફ થઈને ઓવરસ્પીડમાં વાહનો ફરતા હોય છે, તેમને રોકવા માટે આ એક જે પહેલ જે છે તે કરવામાં આવી છે। ત્યારે કેવી રીતે કામગીરી થાય છે અહીંયા અને શું હોય છે આ વાહનમાં તેની સમગ્ર વિગત જે છે તે આપણે મેળવીશું। આપણી સાથે અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। પહેલાં તો આપણે એ પૂછીશ કે આમાં કયા પ્રકારની સિસ્ટમ છે, શું છે આ વાહન? આ વાહનની અંદર એવું છે કે અમદાવાદ શહેરમાં માર્ગ ઉપર જેમ કે એસજી હાઈવે, એસપી રિંગ રોડ ઉપર જે ઓવરસ્પીડિંગમાં જે વાહનો ચલાવી રહ્યા છે એને કંટ્રોલ કરવા માટે રાજ્ય સરકારે જે આખા ગુજરાતમાં 48 ઇન્ટરસેપ્ટર જે વાહનો ફાળવ્યા છે એ પૈકી 4 વાહનો આપણા અમદાવાદ સિટીમાં ફાળવ્યા છે, અને અમદાવાદ સિટીમાં પહેલાં જૂના 4 સ્પીડોમીટર એમ કે કુલ મળી 8 ઇન્ટરસેપ્ટરને એક હાઈવે પેટ્રોલ કુલ 9 સ્પીડ ગનથી ઓવરસ્પીડિંગના કેસો કરવા માટે કાર્યરત છે, જેનાથી અમદાવાદ શહેરમાં ઓવરસ્પીડિંગથી થતા અકસ્માતોને અટકાવવા માટે આ એક સારું પગલું ભરવામાં આવ્યું છે। કેવા પ્રકારની સિસ્ટમ જે છે આ વાહનમાં છે? આ એવા પ્રકાર છે વિઝ્યુઅલ કેમેરા સાથે, સ્પીડોમીટર સાથે સામેથી આવતું વાહન 300 મીટરની રેન્જથી કેટલી સ્પીડે આવે છે એને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ, કેટલી હવાના દબાણ સાથે આવે છે એ ડિટેક્ટ કરી શકીએ છીએ, જેનાથી આપણે એની કેટલી સ્પીડે આવે છે, જાહેરનામાંથી કેટલી ઉપરની સ્પીડે જાય છે એ દરેક વસ્તુનું તારણ કાઢી આપણે ઓવરસ્પીડિંગના મેમા આપણે એમને આપીએ છીએ। એક દિવસમાં કેટલા મેમા હશે તે લોકોને આવતા હશે કે પછી છેલ્લા એક અઠવાડિયાનો જો અંદાજ કાઢીએ તો? એક અઠવાડિયાનો અંદાજ કાઢવા જઈએ તો આપણે 140-150 મેમા આપણે દર અઠવાડિયે ઓવરસ્પીડિંગ કરતા વાહનોને આપણે સીસીટીવી કંટ્રોલ મારફતે ઈ ચલણ દ્વારા અરજદારોના ઘેર મોકલી આપીએ છીએ। અકસ્માતો જે રીતે અત્યારે બની રહ્યા છે અમદાવાદના, ખાસ કરીને એવા કયા વિસ્તારો જે છે કે જ્યાં આ ઇન્ટરસેપ્ટર વાહન જે છે તે કયા કયા લોકેશન ઉપર ઊભું રહે છે? અમદાવાદ શહેરના સમગ્ર રિંગ રોડ ઉપર
चार नवा इंटरसेप्टर फाड़ेला वाहन तेमज चार जूना इंटरसेप्टर वाहन एम कुल आठ वाहनों समग्र अमदावाद शहर में जेवा के एसजी हाईवे एसपी रिंग रोड पर ओवर स्पीडिंग केसों करवा माटे कार्यरत करी रहा है। लोकोने ई मेमो केवी रीते आपवामां आवे छे? लोकोने ई मेमो में अहींया छे ओवर स्पीडिंग चलनों जनरेट कर्या पछी अमे अहींथी मोबाइलना माध्यमथी सीसीटीवी कंट्रोल रूमने मेल करीए छीए। मेलना माध्यमथी लोको ई चलन जनरेट करीने अरजदारना घरे टपाल द्वारा मोकलवामां आवे छे। ખાસ કરીને અમદાવાદના એવા કયા વિસ્તારો છે કે જ્યાં અકસ્માતના પ્રમાણ વધુ છે? જેમ કે આપણો આ રિંગ રોડ જ છે, એસજી હાઈવે છે, આવા ખુલ્લા રોડો ઉપર એ લોકો ઓવર સ્પીડિંગના વાહનો પૂર ઝડપે ચડાવતા હોય છે, જેવા આવા રોડ ઉપર અકસ્માત થવાની સંભાવનાઓ વધારે છે। બિલકુલ, તો અત્યારે જે રીતે આ વાહન અહીંયા રાખવામાં આવે છે તમામ રાજ્યોમાં પણ આ રીતે વાહનો છે, અમદાવાદના ચાર વાહનો કયા કયા વિસ્તારમાં છે? અમદાવાદના ચાર વાહનો નહીં, કુલ આઠ ઇન્ટરસેપ્ટરને એક હાઈવે પેટ્રોલ કાર છે, જે બે ચાર નવા વાહન ફાળે છે, બે આ પશ્ચિમ વિસ્તારમાં છે અને બે પૂર્વ વિસ્તારમાં છે, જે બંને સાઈડના રિંગ રોડ અને જે એવા રોડો છે જેની પર કવર કરી લેતા હોય છે જ્યાં ઓવરસ્પીડ વાહન ચાલતા હોય છે। બિલકુલ, તો અહીંયા પણ જોઈ શકાય છે કે તમામ પ્રકારની જે સિસ્ટમ જે છે તે આ વાહનની અંદર લગાવવામાં આવી છે અને સાથે જે રીતે આ વાહન કાર્યરત અત્યારે છે તેના કારણે લોકોને પણ ઓનલાઈન જે ઈમેમો જે છે તે આપવામાં આવે છે અને જે રીતે કોઈ પણ સ્થળ ઉપર વાહનને રોકીને કે પછી ત્યાં ઊભા રાખીને રસ્તા વચ્ચે ઈમેમો જે છે તે આપવામાં નથી આવતો, કારણ કે કોઈ પણ પ્રકારની સમસ્યા જે છે તે રસ્તા વચ્ચે ના સર્જાય, કોઈ પણ પ્રકારનું ઘર્ષણ જે છે તે રસ્તા વચ્ચે ના થાય અને તેના કારણે જે રીતે આખી સિસ્ટમ જે આ બનાવવામાં આવી છે અને ગુજરાત રાજ્યને જે રીતે આખી આ સિસ્ટમ જે છે તે આપવામાં આવી છે તેના કારણે જ કહી શકાય કે ક્યાંક અત્યારે જે રીતે અકસ્માતોનું પ્રમાણ જે છે તે પણ અત્યારે ક્યાંક ઘટ્યું છે અને સાથે સાથે ઓવરસ્પીડથી આવતા જે વાહનો જે છે તેને રોકવા માટે અને તેના કારણે જે અકસ્માતો થતા હોય છે તેને રોકવા માટે અત્યારે આ એક જે પહેલ કરવામાં આવી છે તે ખૂબ જ અત્યારે સરાહનીય છે। કેમેરામેન ગુજરાત સોલંકી સાથે ભૂમિકા વાલ છું, અમદાવાદ। મહારાષ્ટ્રના મેલઘાટના ખડિયાલ ગામના લોકો પાણીની ડોલ માટે